એક બહુ સુંદર વાત અમારે જીઆરડી ડેવલપમેન્ટ એન્ડ વેલફેર ગુજરાતના ડાયરેક્ટર શ્રી સંજયભાઈ પંડ્યાના માધ્યમથી જ્યારે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છીએ ત્યારે બ્રહ્મ સમાજ અગ્રણીય જનતા પક્ષના ભારતીય જનતા પક્ષના યુવા અગ્રણીય છે એવા શ્રી આશીષભાઈ રાવલને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવી અને આજ કોરોના અવેરનેસ માટે એક વ્યક્તિ તરીકે શું કામ કે આજ મોદી સાહેબે પણ કીધું કે આજે આપણે દરેક લોકો 130 કરોડ લોકો છે એ નાગરિક છીએ અને નાગરિક તરીકે અહીંયા આપણે આ એક રજૂઆત માટે હું વિનંતી કરીશ ભાઈ શ્રી આશીષભાઈ રાવલને કે આવી અને કોરોના અવેરનેસ વિશે અમારા જનમત ફાઉન્ડેશનના આ કાર્ય વિશે બે શબ્દો કહેશો ભાઈ આશીષ રાવલ પ્લીઝ આવશો આશીષભાઈ. પ્રથમ તો જનમત ફાઉન્ડેશન અને GTPL નેટવર્ક દ્વારા જૂનાગઢવાસીઓ તથા જૂનાગઢની આસપાસના 50 કિલોમીટર સુધી આ કોરોના લોકડાઉન અર્થે જે બંધ રાખવામાં આવ્યું છે ત્યારે આ 2:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જે મનોરંજન પીરસવામાં આવે છે તે બદલ જનમત ફાઉન્ડેશનના સંજયભાઈ પંડ્યા, કૃણાલભાઈ ચોવટિયા, ઇરફાનભાઈ, રાજુભાઈ સોનપાલ તથા આજે રાજુભાઈ ભટ્ટ, નીરુબેન એ લોકો જે કલા પીરસી રહ્યા છે એની રાગ પ્રમાણે કલા પીરસી રહ્યા છે તે બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. પ્રથમ વાત એ કરીશું કે સમગ્ર વિશ્વમાં આજે કોરોના મહામારીના કારણે હજારો લોકોનું મૃત્યુ થયું છે. તે મૃતકોને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શબ્દો દ્વારા હું શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ તથા પ્રભુ ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે સમગ્ર ભારતમાં હવે નવો કોઈ કેસ કોરોનાનો ન બને તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું. આજ સવારે આપણા લાડીલા પ્રધાનમંત્રીશ્રીએ ન્યૂઝ ચેનલ મારફત જણાવ્યું છે કે 5 એપ્રિલ રાત્રે 9 વાગ્યે ટોર્ચ, દીવો, મીણબત્તી આપણા ઘરના ટેરેસ પર, બાલ્કનીમાં તથા ઘરના દરવાજે જલાવો, સાથે સાથે આપના ઘરની લાઇટો પણ બંધ રાખો. આ કોરોના સામેની લડાઈ માટેનું એક પગલું છે તે સમગ્ર સમાજે સ્વીકારવાનું છે અને આપણા પ્રધાનમંત્રીને સહકાર આપવાનો છે. બીજું એ જણાવવાનું કે આ કોરોના દ્વારા આપણને લોકોને શું ફાયદા થયા છે. કોઈ દિવસ કોઈએ ફાયદા નથી વિચાર્યા, તો આજે ફાયદા તમને કહું. આજે કોઈ બિઝનેસ કરે છે, કોઈને ઇન્ડસ્ટ્રીઝ છે, કોઈ પોલિટિક્સમાં છે, એ લોકો પાસે કોઈ દિવસ પોતાના પરિવાર માટે સમય નહોતો. આજે 21 દિવસનો આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે લોકડાઉન આપ્યો છે એટલે પહેલાં વહેલાં તો પ્રધાનમંત્રીને સેલ્યુટ કરવી જોઈએ કે ખરેખર દર 5 વર્ષે લોકડાઉન હોવો જ જોઈએ. શા માટે હોવો જોઈએ એ કહું. આજે સમગ્ર વિશ્વના, હું તો ભારતની વાત કરીશ, વિશ્વની વાત નથી કરતો, ભારતના પૈડાઓ થંભી ગયા છે. પૈડા એટલે વ્હીલ થંભી ગયા છે. આજે વ્હીલ થંભી ગયા છે, તમામ ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ છે, તમામ ટૂંકમાં બિઝનેસ આ તે XYZ તમામ વસ્તુઓ થોભી ગઈ છે. એટલે જ્યારે આ લોકડાઉનની અને કોરોના વાયરસની ઇફેક્ટ પૂર્ણ થશે ને ત્યારે સમગ્ર ભારતનું, સમગ્ર વિશ્વનું વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જશે. કેમકે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ સતત 12 મહિના 24 કલાક ચાલુ હોય છે. તેના કારણે ભારત દેશને અબજો રૂપિયા, કરોડો, ખરબો રૂપિયાનો ફાયદો થશે તેવું આ મારા વિચાર છે. તથા શુદ્ધ વાતાવરણ મળશે,
સાથે સાથે આજે અમારી સંસ્થાઓ જે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં જાય છે, આ એક બહુ મોટો ફાયદો છે અને જે ખરેખર બહુ સારો ફાયદો છે એ કહેવા જઈ રહ્યો છું. અમારી સંસ્થા અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને લોકોને સેવા આપે છે. આજે મેં એવું જોયું કે કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ નથી, લોકો એકબીજાને મદદ કરવા સામે આવી રહ્યા છે. તેવી જ રીતે સમગ્ર રાષ્ટ્રમાં લોકો જોડાયા છે અને એકબીજાને મદદ કરવા આગળ આવી રહ્યા છે અને એક જ્યારે આ કોરોના ઇફેક્ટ પૂર્ણ થશે, એની અસર પૂર્ણ થશે, ત્યારે એક નવા રાષ્ટ્રનું નિર્માણ થશે. આ હું વિચારી રહ્યો છું અને હું જોઈ રહ્યો છું, કેમ કે આજે એકબીજા જોડાઈ રહ્યા છે નાત જાતના ભેદભાવ વગર. આ તકે જન્મત ફાઉન્ડેશન મને આમંત્રિત કર્યો તે બદલ સંજયભાઈ પંડ્યા, કૃણાલભાઈ ચોવટિયા, ઇરફાનભાઈ, ભદ્રેશભાઈ સોલંકી તથા રાજુભાઈ સોનપાલનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.